नमस्ते विद्यार्थी बहनों, अपने आज भाग बे चैप्टर बे घसारा हिस्साबों विषे बात करशू। घसारो एटले शू, पहला तो एने आपणे याद करिए तो आपणी कोईपण जे मिलकत होय, दृश्य मिलकत के जेने आपणे अड़ी शकीए छीए, जोई शकीए छीए, ए दृश्य मिलकत ने घसारो लागे। घसारो लागे एटले शू? धारो के तमे कोई एक स्कूटरनी खरीदी करी, बाइकनी खरीदी करी, तमे ए स्कूटर के बाइकने अठवाडिया पछी के महीना पछी के वर्ष पछी बजारमां वेचवा जशो तो ए जे बाइकनी मूळ किंमत तमे चूकवेली हती एटली किंमत तमने परत मळशे। जो तमारो जवाब ना छे के नहीं मळे तो केटली ओछी मळशे? तो जे रकम तमने ओछी मळशे ए रकमने आपणे शुं कही शकाय? घसारो। 50,000 કિંમતનું સ્કૂટર હોય, વેચવા જાઓ તો પૂરા 50 નહીં મળે, બરાબર 40 મળે, 45 મળે, સારી કન્ડિશન હોય તો 47 મળે, જેવી જે તે મિલકતની પરિસ્થિતિ, પણ પૂરી કિંમત મળશે નહીં। તો આ પૂરી કિંમતમાં જે રકમનો ઘટાડો થાય છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ઘસારાના નામથી ઓળખીએ છીએ। તો આપણે પણ આપણા હિસાબી ચોપડે જે કોઈ પણ આપણા ધંધાની અંદર દ્રશ્ય મિલકતો રહેલી છે એ દરેક મિલકતને ઘસારો લાગે છે। તો એ ઘસારાની જો આપણે આપણા હિસાબી ચોપડે નોંધ કરીએ તો જ આપણા ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે, બરાબર? નહીં તો એ ઘસારો એવો છે કે આર્થિક રીતે કોઈ ખર્ચ થતો નથી પણ લાંબા ગાળે એ એક સામટો ખર્ચ આવીને ઊભો રહેશે। દાખલા તરીકે યંત્ર, ફર્નિચર, મકાન, વાહન, કમ્પ્યુટર બધાનો જો આપણે ઘસારો ન ગણીએ તો જ્યારે એનું આયુષ્ય પૂરું થાય, દાખલા તરીકે યંત્ર છે 10 વર્ષ પછી નિષ્ક્રિય થઈ જાય અને એના સ્થાને નવું યંત્ર ખરીદવું છે, તો જો આપણે ઘસારો ગણીલે હોય તો આપણે 10 વર્ષ પછી એ યંત્ર પાછા એની જો જોગવાઈ કરી હોય એના નાણામાંથી આપણે ખરીદી શકીએ, બરાબર? એટલે આ રીતે દરેક જે દ્રશ્ય મિલકતો છે એના ઉપર પહેલાં તો ઘસારો લાગે છે, અદ્રશ્ય મિલકતોને ઘસારો લાગતો નથી। દરેક મિલકતનું પોતાનું આયુષ્ય હોય છે, એ આયુષ્ય પૂરું થાય એટલે એની કાર્યક્ષમતામાં શું થતો જાય છે? સતત ને સતત ઘટાડો થતો જાય છે। અથવા તો ઘણીવાર ભૌતિક પરિબળોને કારણે, સમય પસાર થવાને કારણે, નવી શોધખોળ થવાને કારણે પણ મિલકતોનું ઉપયોગી આયુષ્ય ઘટે છે, બરાબર? ઘણી વખત ભૌતિક રીતે મિલકત સારી હાલતમાં હોય પણ પરંતુ નવી મિલકત અસ્તિત્વમાં આવતા જૂની મિલકતનો ઉપયોગ ખર્ચાળ બને, આ કારણે મિલકતોનું આયુષ્ય મર્યાદિત બને છે। દર્શાવેલ કોઈપણ કારણસર મિલકતની કાર્યક્ષમતા ઘટતી હોય તો મિલકતનું વપરાશી મૂલ્ય કે તેને ઉપયોગિતા મૂલ્યમાં સતત અને કાયમી ઘટાડો થાય છે, તેને ઘસારા તરીકે ઓળખીએ છીએ। એટલે કે આપણે જે મિલકત ઉપયોગ કરીએ છીએ એની કાર્યક્ષમતા, એની કાર્ય કરવાની ક્ષમતા ઘટે, બરાબર? એ પહેલાં જેટલું કામ ન કરી શકે તો એના મૂલ્યમાં શું થતો જશે? સતત ને સતત ઘટાડો। અને એ જે ઘટાડો થાય છે એ ઘટાડાને આપણે શું કહીએ છીએ? ઘસારો। અર્થ અને વ્યાખ્યા જોઈએ તો કાર્ટર શું કહે છે? મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે। કે મિલકતની કિંમતમાં સતત ને સતત દર વર્ષે થોડો 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 ઘટાડો થાય તો એ આપણા માટે ઘસારો। સ્પાઇસર અને પેગલર એના મત મુજબ ઘસારોએ આપેલા સમય દરમિયાન અમુક કારણોસર મિલકતના અસરકારક આયુષ્ય ઘટાડાનું માપ છે। કે કોઈને કોઈ કારણોને લીધે, પછી એ કુદરતી હોય કે કૃત્રિમ હોય, ભૌતિક હોય વગેરે કારણોને લીધે મિલકતની કિંમતમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે। કેટલો ઘટાડો થયો એનું માપ છે એ કોણ નક્કી કરે છે? એ ઘસારો દર્શાવે છે, બરાબર? આ રીતે આપણે કહી શકીએ કે મિલકતની કિંમતમાં જે કાયમી ઘટાડો થાય છે એ આપણા માટે શું કહેવાય? ઘસારો। ઘસારાના લક્ષણોની વાત કરીએ તો મેં શરૂઆતમાં જ વાત કરી કે ઘસારો કોને લાગશે, તો કે કાયમી મિલકત, દ્રશ્ય મિલકતને લાગશે, ચાલુ મિલકત કે અદ્રશ્ય મિલકતને લાગશે નહીં। કાયમી મિલકતમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે લાંબા ગાળાની બધી મિલકત, જમીન, યંત્ર, વાહન વગેરે, અને એ સિવાય અદ્રશ્ય મિલકત, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતો તેમના નિર્ધારિત આયુષ્ય દરમિયાન ક્રમશઃ ઘટાડી દેવામાં આવે છે। એટલે અદ્રશ્ય મિલકતોને ઘસારો લાગે છે પણ એના એ સમય પર આધારિત છે। ચાલુ કે પ્રવાહી મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી, ચાલુ મિલકતોને ઘસારો લાગતો નથી। એનું વપરાશી મૂલ્ય, ઘસારો છે એના કારણે શું થાય છે? તો કે જે તે મિલકત છે એનું વપરાશી મૂલ્ય છે એ શું થાય છે? ધીમે ધીમે ઘટતું જાય છે। ત્રીજો મુદ્દો, સમય।
ઘસારાનું મુખ્ય પરિબળ શું છે? સમય, જેમ સમય પસાર થશે એમ જે તે મિલકતની કિંમત છે એ આપમેળે ઘસાશે. એટલે ઘસારો એ સમયને લગતો ખર્ચ છે. મહેસૂલી ખર્ચ, ઘસારો એ બિનરોકડ ખર્ચ છે, બરાબર. આ અત્યારે મારી સામે ટેબલ છે તો એ ટેબલને ઘસારો લાગે છે. 500 રૂપિયા વર્ષેનો ઘસારો આપણે નોંધ્યો હિસાબમાં, તો આપણે ક્યાંય ખરેખર 500 રૂપિયા ચૂકવ્યા નથી. માત્ર એની કિંમત ઘટે છે, એને કારણે આપણે આપણા ચૂપડે એને ખર્ચ તરીકે બતાવતા જઈએ છીએ. એટલે ઘસારો એ મહેસૂલી પણ બિનરોકડ ખર્ચ છે, યાદ રાખજો. કેવો ખર્ચ? બિનરોકડ ખર્ચ છે. માંડી વાળેલ રકમ, ઘસારો એ મહેસૂલી ખર્ચ હોવા છતાં પગાર અને ભાડાની જેમ રોકડમાં ચૂકવવામાં આવતો નથી. મિલકતના વપરાશ, ઘસારો સમયની સાથોસાથ મિલકતના વપરાશ પર પણ આધાર રાખે છે, બરાબર. એવું જરૂરી નથી કે સમય જાય એમ ઘસારો લાગે જ, સમયની સાથે મિલકતનો ઉપયોગ થવો જરૂરી છે. જો એ મિલકતનો ઉપયોગ જ નહીં કરો તો એ મિલકત ઘસાશે નહીં. વણ વપરાયેલી પડી રહેશે તો પણ એ મિલકતને ઘસારો લાગશે નહીં. હિસાબી વર્ષના અંતે ઘસારાની ગણતરી ક્યારે કરવાની? તો કે વર્ષના અંતે જ્યારે આપણે આપણા વાર્ષિક હિસાબ બનાવીએ ત્યારે મિલકતની કિંમતમાંથી ઘસારાની રકમ છે એ શું કરવામાં આવશે? માંડી વાળવામાં આવશે. જોગવાઈ, તો ઘસારો એક પ્રકારની જોગવાઈ છે. એટલે કે અત્યારે આપણે 500 રૂપિયા ઘસારાના ગણ્યા આ વર્ષના, તો નફામાંથી 500 રૂપિયા એ ફંડ તરીકે આપણે એક અલગ રાખતા જશું. તો જેમ 10 વર્ષમાં ધીમે ધીમે ઘસારાનું જેમ આપણે ગણતરી કરતા જશું એમ એ મિલકત, નવી મિલકત ખરીદવા માટેનું નાણાકીય ફંડ પણ નફામાંથી જ ઊભું થતું જશે, બરાબર. ત્યાર પછી મુદ્દો છે ઘસારાની જોગવાઈની જરૂરિયાત, એ આ વર્ષે અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. હવે એ મુદ્દો શું છે એની આપણે ચર્ચા કરીએ. તો મેં તમને હમણાં વાત કરી એમ જ કે તમારી પાસે એક ટેબલ છે, ટેબલને દર વર્ષે 500 ઘસારો લાગે છે. તો તમે ટેબલની કિંમત 500 રૂપિયા ઘટાડી અને નફામાંથી 500 રૂપિયા છે એ ઘસારાની જોગવાઈમાં તમે ઉમેરી દેશો, તો 10 વર્ષે જ્યારે એ ટેબલ નિષ્ક્રિય થશે તો આપણી પાસે 500 500 500 500 એમ કરી અને 10 વર્ષમાં 5000 રૂપિયા એકઠા થઈ ગયા હશે, જેમાંથી આપણે નવી મિલકત છે એ ખરીદી શકીએ. અને આપણે અચાનક મિલકત ખરીદવા માટે નફામાંથી કોઈ અલગ રકમ છે એ લેવી પડતી નથી. તો આ મુદ્દાને આપણે શું કહીએ છીએ કે ઘસારાની જોગવાઈ કરવાથી જે તે મિલકતના સ્થાને નવી મિલકત આપણે ઊભી કરી શકીએ છીએ. હવે આવે છે ઘસારાને અસર કરતા પરિબળો. એમાં સૌથી મહત્ત્વનું પરિબળ મિલકતનો વપરાશ. તમે મિલકતનો વપરાશ કેવો કરો છો તેના પર આધાર રાખે. સમયગાળો ભલે વધી ગયો છે પણ મિલકત વણ વપરાયેલી છે તો એ મિલકતમાં ઓછો ઘસારો લાગ્યો એમ કહી શકાય. ક્યારેક એવું હોય સમયગાળો ટૂંકો હોય પણ મિલકતનો વપરાશ વધી ગયો હોય તો એ મિલકતને વધુ ઘસારો લાગ્યો છે એમ કહી શકાય. એટલે મિલકતનો વપરાશ કેવો છે તેના આધારે ઘસારાની રકમ નક્કી થઈ શકે. સમયનું પરિબળ, તો એ તો આપણે શરૂઆતથી જ વાત કરીએ છીએ કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તે મિલકતનું ઉપયોગી આયુષ્યનો સમયગાળો જેમ પસાર થશે એમ એનું મૂલ્ય છે એ ઘટતું જશે, મૂલ્ય ઘટતું જશે. તો એ શું થયું કહેવાય? જે તે મિલકતને ઘસારો લાગ્યો કહેવાય. જથ્થામાં ક્રમશઃ ઘટાડો. કેટલીક મિલકતોને આપણે જથ્થામાં માપી શકીએ એવી હોય, દાખલા તરીકે ખાણની વાત કરે, ગેસ કે તેલના કૂવાની વાત કરે, તો એને ઘસારો એનો કઈ રીતે ગણવાનો? તો કે એમાંથી જેમ જેમ મિલકત બહાર નીકળતી જાય એનો જથ્થો ઘટતો જાય એમ એને ઘસારો લાગે છે એવું આપણે માનવાનું. કે ખાણમાંથી જેમ ખનિજ ખોદકામ કરો, ગેસ કે તેલના કૂવામાંથી તમે ગેસ કે તેલ કાઢતા જાઓ એમ એ વસ્તુને ઘસારો લાગે છે એવું આપણે કહી શકીએ. બજાર કિંમતમાં કાયમી ઘટાડો. ઘણીવાર એવું થાય છે કે બજારમાં એ વસ્તુની કિંમત જ અચાનક ઘટી જાય છે, બરાબર. તો પણ એ વસ્તુ વપરાયા વગરની હશે તો પણ એની કિંમત ઘટવાને કારણે પણ એ મિલકતમાં ઘસારો લાગ્યો એમ કહી શકાય. ત્યારબાદ અકસ્માત. ઘણીવાર તમે નવે નવું બાઇક હોય, હજુ એક જ મહિનો એનો વપરાશ કર્યો હોય, બરાબર, પણ જો આપણા નસીબ નબળા હોય ને એ બાઇકથી કોઈ અકસ્માત થઈ જાય તો એ બાઇકની હાલત કેવી થઈ જશે? તો કે કોઈ 10 વર્ષ વપરાયેલા બાઇક કરતાં પણ એની હાલત ખરાબ થઈ શકે છે. તો એક સમટો ઘસારો પણ લાગી શકે છે. એટલે કોઈ અકસ્માતને કારણે પણ મિલકતની કિંમત ઘટશે. નવી શોધખોળ કે સંશોધન. ઘણીવાર નવી શોધખોળને સંશોધન થતા જાય છે એમ પણ મિલકતની કિંમત ઘટતી જાય છે. દાખલા તરીકે આપણે મોબાઈલ ફોનની વાત કરીએ તો સૌપ્રથમ બટનવાળા ફોન અસ્તિત્વમાં હતા જ્યારે એન્ડ્રોઈડ કે ટચસ્ક્રીન સિસ્ટમ નહોતી ત્યારે. ત્યારે એ ફોનની કિંમતે બહુ ઊંચી હતી. હવે એન્ડ્રોઈડ અને ટચસ્ક્રીન ફોન આવતા બટનવાળા ફોનનો વપરાશ ઘટ્યો, નવી શોધખોળ થઈ એટલે એ ફોનની કિંમત છે એ શું થઈ ગઈ? ડાઉન, બરાબર. તો એ પણ એક જાતનો શું કહી શકાય છે ઘસારો
કહી શકાય. કુદરતી પરિબળ બરાબર, પૂર આવે તો પણ મિલકતનો સદંતર નાશ થશે, ધરતીકંપાઈ નાશ થશે, વરસાદ આબોહવા વગેરે જેવા પરિબળોને કારણે પણ એ મિલકતનું ઉપયોગી આયુષ્ય છે એ ઘટતું હોય છે અને મિલકત બિનઉપયોગી થતી હોય છે. તો આવા કુદરતી પરિબળો પણ ઘસારાને નોતરે છે. તો આ રીતે આપણે ઘસારાને અસર કરતા પરિબળ જોયા. સૌથી પહેલું પરિબળ જોયું મિલકત વપરાવાને કારણે ઘસારો લાગે છે, ત્યારબાદ સમયના પરિબળને કારણે ઘસારો લાગે છે, ત્યારબાદ જથ્થામાં ક્રમશઃ ઘણીવાર ઘટાડો થતો જતો હોય, બજાર કિંમતમાં ઘટાડો થતો હોય, અકસ્માત થાય, નવી શોધખોળ કે સંશોધન થાય, એ કુદરતી પરિબળો આ બધા છે એ ઘસારાને અસર કરે છે. હવે આપણે ઘસારાની રકમ અને ઘસારાનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત જોઈએ. તો ઘસારાની રકમ નક્કી કરવા માટે તમારી પાસે ત્રણ વસ્તુ હોવી, અહીંયા આપણે વાત કરીએ છીએ વસ્તુ હોવી જોઈએ. દાખલા તરીકે પહેલી છે મિલકતની પડતર કિંમત. પડતર કિંમત એટલે શું? તો કે જે તે ખરીદ કિંમત પ્લસ એને લગાવવા, વસાવવા કે ગોઠવવાનો ખર્ચ, એ બધા નો સરવાળો કરી દો તો શું મળ્યું કહેવાય? પડતર કિંમત મળી કહેવાય. એટલે યાદ રાખજો, એવી સૂચના હોય કે 50,000 યંત્ર ખરીદ્યું તો એ યંત્રની પડતર કિંમત નહીં કહેવાય. 50,000 ખરીદ્યું અને 1,000 એને ગોઠવવાનો ખર્ચ થયો તો હવે આપણે મિલકતની કિંમત જ કેટલી ગણવાની? મિલકતની કિંમત જ 51,000 ગણવાની. એની ખરીદ કિંમત છે એ મૂળ કિંમત કહેવાશે નહીં. બરાબર, કોઈ પણ પ્રકારના જો ખર્ચ લાગે તો એ આપણે ખરીદ કિંમતમાં ઉમેરી અને પછી ખરીદ કિંમત ભૂલી જશું. હવે કોને યાદ રાખશું? આપણે માત્ર પડતર કિંમતને જ યાદ રાખશું. ત્યાર પછી એમ કહે છે કે એનું આયુષ્ય કેટલું છે, કેટલા વર્ષો સુધી એ મિલકત અસ્તિત્વમાં રહેશે, એ વર્ષના આધારે પણ આપણે ઘસારો નક્કી કરીએ છીએ. કે 10 આયુષ્ય છે કોઈ મિલકતનું તો એ મિલકતની કિંમતને આપણે 10 ભાગીએ તો દર વર્ષે કેટલી કેટલી રકમ છે એ બાદ કરવાની રહેશે એનો આપણે અંદાજો આવી શકે. ત્યારબાદ મિલકતની ભંગાર કિંમત ખ્યાલ હોવી જોઈએ કે મિલકત નિષ્ક્રિય થઈ પણ તમે એને ભંગારમાં વેચવા જાઓ છો તો પણ એના નાણાં તો ઉપજશે. બરાબર, એટલે નાણાં ઉપજે તો એ નાણાં પણ આપણે ધ્યાનમાં લેવા પડે. મિલકતનો વપરાશ, સમારકામ અને જાળવણી, મિલકતમાં રોકાયેલ મૂડીનું વ્યાજ, નવી શોધખોળ સંશોધન, આ બધા મુદ્દા આપણે અસર કરતા પરિબળોમાં જોયા. આ બધા મુદ્દાના કારણે જે તે મિલકતની કિંમતમાં ફેરફાર થતો રહે છે. હવે ઘસારાપાત્ર મિલકતો કઈ કઈ? બરાબર, તો કેટલીક મિલકતોની કિંમતમાં તેની મર્યાદિત આયુષ્યને કારણે ઘટાડો થાય તો એને ઘસારાપાત્ર મિલકત કહી શકાય, કે જે સમયને કારણે ઘસાય. બરાબર, સામાન્ય સંજોગોમાં ઘસારાપાત્ર મિલકત એટલે શું? તો કે જે મિલકતની ખરીદી વપરાશના હેતુથી કરવામાં આવેલ હોય, એટલે કે ખરીદ વેચાણના હેતુ માટે કરવામાં ન આવેલ હોય, તો તેવી મિલકત ઘસારાપાત્ર મિલકત ગણાય. એટલે કે મારે આજે ખરીદી બાઇક અને કાલે વેચી દેવું છે તો એને ઘસારો લાગ્યો કહેવાય નહીં. એ ખરીદી અને મારે એનો વપરાશ કરવો છે તો જ એને ઘસારો લાગે. એ ઘસારાપાત્ર મિલકતમાં આપણે તો જ એને ધ્યાનમાં લેવાની. જે મિલકત 1 વધુ હિસાબી વર્ષ માટે ઉપયોગમાં લેવાતી હોય તે મિલકત ઘસારાપાત્ર ગણાય છે. એટલે કે જે મિલકત 1 હિસાબી વર્ષ માટે ઉપયોગી હોય તેવી મિલકતની પૂરેપૂરી રકમ ઘસારો તરીકે માંડી વાળી શકાય. લાંબા ગાળાની ઘસારાપાત્ર મિલકત ગણાતી નથી. બરાબર, 1 વધુ વર્ષ માટે ઉપયોગી હોય તો તમે દર વર્ષે ઘસારો માંડી વાળશો. 1 વર્ષમાં એ નિષ્ક્રિય થઈ જવાની છે તો 1 સામટો એનો ઘસારો માંડી વાળવાનો રહેશે. જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય તે મિલકત ઘસારાપાત્ર મિલકત ગણાય, પરંતુ જે મિલકતનું આયુષ્ય અમર્યાદિત હોય તેનો આયુષ્યનો જ અંદાજ શક્ય નથી તો એને આપણે ઘસારાપાત્ર ગણી શકીએ નહીં. સામાન્ય રીતે તમારે આમ આ નામ યાદ રાખવાના છે કે આ મિલકતો છે એ બધી ઘસારાપાત્ર મિલકતની યાદીમાં આવે છે. મકાન હોય, યંત્ર હોય, સાચા હોય, ફર્નિચર હોય, છૂટા ઓજાર હોય, પટ્ટે રાખેલ મિલકત હોય, વાહન હોય, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક હોય, ખાણ, ગેસ, કૂવા કે તેલના કૂવા હોય વગેરેને ઘસારો લાગે છે. ઘસારો ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, 10 આપી છે, પરંતુ આપણે આ ચેપ્ટરમાંથી કેટલી શીખવાની છે? ઉપરની 2 શીખવાની છે, સરખાવતાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. પણ તમને જાણકારી હોવી જોઈએ કે 10 ઘસારો ગણી શકાય, જેની અંદરથી આપણે સરખા આપતાની પદ્ધતિથી દાખલો ગણવાની શરૂઆત કરશું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. નમસ્તે.